ઇસરો દ્વારા 2008માં છોડાયેલ ચંદ્રયાને ચંદ્ર ઉપર બરફરૂપે પાણી મળી આવ્યાના ડેટા મોકલતા ચંદ્ર ઉપર જીવસૃષ્ટિની શક્યતાઓ વધી રહી હોવાનું ખગોળવિદે જણાવ્યું હતું. ઇસરો દ્વારા વર્ષ 2008માં ચંદ્રયાન છોડવામાં આવ્યું હતું. ચંદ્ર ઉપર જીવસૃષ્ટિની પુષ્ટિ માટે છોડવામાં આવેલ યાને ચંદ્ર પર પહોંચી બરફરૂપે પાણી હોવાના ડેટા નાસાના M3 યંત્ર પર મોકલ્યા હતા, ત્યારે હાલમાં જીવસૃષ્ટિની શક્યતાઓ વધી હોવાનું જાણીતા ખગોળવિદ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું. ચંદ્ર પર ચંદ્રયાન 2008માં ઇસરોએ મોકલેલું અને આપણા માટે ગર્વની વાત છે કે ઇસરો પર નાસાએ એક પેલોડ મોકલેલો, મૂન મિનિયોરોલોજી મેપર કરીને. એ M3 નામનું જે હતું પેલોડ, એણે ડેટા મોકલ્યા હતા નાસાને, અને નાસા જે પેલો એનો 10 વર્ષ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ 20 ઓગસ્ટે ડિક્લેર કરેલું છે કે ચંદ્રના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પર જે ખાડા છે, ક્રેટર્સ, એની અંદર કે જ્યાં -250 ડિગ્રી ફેરાનહાઇટ ટેમ્પરેચર રહે છે અને સૂર્યનો સીધો તડકો ક્યારેય આવતો નથી, એ જગ્યાએ વોટર આઈસ કરોડો વર્ષોથી સચવાયેલો પડ્યો છે. અને આપણે જેમ ચિત્રમાં જોયું છે એમ પ્રકારના બ્લુ ડોટ્સની અંદર આપણને એ વોટર આઈસ મળેલો છે. આ વોટર આઈસ મળવાની બે વસ્તુથી મળ્યો છે. એક તો એણે રિફ્લેક્શન કર્યું છે, પાછું લાઇટને પાછી ફેંકી છે, એટલે આઈસ હંમેશા બરફ પાર્ટિકલ્સ, આઈસ પાર્ટિકલ્સને, ફોટોન્સને પાછા રિફ્લેક્ટ કરે છે. જોડે જોડે એને ઇન્ફ્રારેડ રેસને એબ્સોર્બ કરી લીધા છે, એટલે બરફ હોવાની એકદમ પુષ્ટિ થઈ છે. આ એક બહુ મહત્વની શોધ છે, કારણ કે હું એવું માનું છું કે જ્યાં વોટર છે ત્યાં 100% માઇક્રોબ્સના રૂમમાં પણ જીવન હોય જ, ત્યાં જીવનની સંભાવના ચંદ્ર પર 100% અત્યારે જણાઈ રહી છે.